મેં કીધું હમણાં મને ભાગભાઈ આવી રે ફોટાને જે વિડીયો મૂક્યા તમારી નર્મદા કેનાલ ના. હા બરાબર. છોકરો કોનો છે? છોકરો કોનો? છોકરો છે મહારાજ નો. મહારાજ ગરવા મહારાજ છે. ગરવા મહારાજ બરાબર બરાબર. આપડી માંજુઓ ની હદ માં આવે, સીમા શેઠે આવે છે. આ જે કેનાલ આવે છે, કેનાલ આવે છે, સીમા શેઠો બેનો છે. બરાબર બરાબર. હવે એમાં એ લોકો એવું કદાચ કેતા હોય, કારણ કે અમે ત્યાં બાપભાઈ પોતે આવેલા હતા. બરાબર. એ જોતો કર્યા. બરાબર. હું કહ્યું અમારા તરવી અમારી 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 મહેનત થાય એ બધી અમે કરી, પણ એમાં કઈ અમે કઈ ઉઠતું નતું, કઈ એમ મળતું નહીં હોય ત્યાં આપણે કહી શકીને. હા 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 બરાબર બરાબર બરાબર. એને ઘરની શું મેટર છે, કા શું છે એ કઈ આપણે ખબર નથી. છોકરાની ઉંમર કેવડી હતી? છોકરાની ઉંમર એના માણસ એના મા બાપ એવું કહે, એના બાપા ઉંમર છે એવું કરે, 18 વર્ષ ની આસપાસ છે. બરાબર. એટલે મતલબ કે છોકરો યુવાન છે, સગીર નથી. હા યુવાન છે પાછું. બરાબર બરાબર બરાબર. હવે અહીંયા છે બીજે થી આપણે ખબર નથી કઈ પાછી. હા હા હા. આ તો એને સાયકલ પડી છે ત્યાં. બરાબર. અને એના એક બીજા ભાઈ એવી વાત કરી કે અહીંયા સાયકલ છે ને, મારો ભાઈ અહીંયાથી ભાઈ અહીંયા બુટ ના એક વાર અંદર ગયેલો છે, પાછો વળી બુટ નો પગ નથી. બરાબર. એટલે મતલબ કે છોકરો સાયકલ માં ઉતરીને કેનાલ તરફ ગયો છે, એ પાછો કેનાલ ને કેનાલ ના કાંઠે સાયકલ પડી છે, કેનાલ તરફ ગયેલો છે, બુટ નો પગ છે, બાકી પાછો આવ્યો પગ નથી. બરાબર. એ લોકો બરાબર 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 આપણે કેતા નથી પાછા. બરાબર બરાબર. અને તરત હું ગયા પછી મેં પોલીસ ને જાણ કરી, રાપર પોલીસ ને. રાપર પોલીસ ત્યાં આવી ગઈ. બરાબર. પછી એની રીતે આડેસર પોલીસ ને જાણ કરી, આડેસર પોલીસે આવી ગઈ. બરાબર બરાબર બરાબર. પછી મામલતદાર ને કદાચ અમારા ખિલાડી ને ફોન કરેલો. બરાબર. અમે રિપોર્ટ દીધો. બરાબર. મેં તો હું ત્યાં હાજર જ છું પછી. હા હા હા. મારો કહેવાનો મતલબ એ છે સરપંચ, આપણા જે સ્થાનિક તરવૈયાઓ હતા એ કેટલા કેટલા સમયથી એને આ લાશ એ મારી વાત સાંભળો કે 11 વાગ્યા પહેલા તો એ લોકો એની રીતે શોધખોળ કરતા હતા અંદર કેનાલ. બરાબર. અલી કોઈ ફાયર ટીમ કે ફાયર બ્રિગેડ ની ટીમ કોઈ વસ્તુ આવી નથી. બરાબર બરાબર. અને એમને એને ધારાસભ્ય ને બધાને ફોન કર્યા છે. બરાબર. હવે આપણી કોશિશ આપણે બધી રીતે કરી છે. બરાબર. આપણી સ્થાનિક ની કોશિશ બધી કરી લીધી છે. બરાબર. ટૂંકમાં હજી સુધી નથી છોકરાનો કોઈ પત્તો મળ્યો કે નથી જે શંકા છે એ રીતે લાશ મળી. હા કોઈ વસ્તુ મળી નથી હજી. બરાબર. તો મતલબ કે સવારના 9 વાગ્યા થી અત્યારે હસ્પિટલો ને સવારના 9 વાગે ઘરે નીકળે છે, 11 વાગે એ લોકોને ખબર પડી છે. પાછી મને એવું કીધું એને. બરાબર બરાબર. 11 વાગે એની સાયકલ જોઈ કે અહીંયા હવે એને પછી નક્કી થઈ ગયું કે છોકરો આમ હશે એવું. બરાબર બરાબર બરાબર. પછી ગમે ત્યાં નીકળે પાછું. બરાબર બરાબર. હા એટલે મતલબ અત્યારે કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ છે કે બંધ? કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ છે. બરાબર. બધી શોધખોળ ચાલુ છે. એ બધું માણસો લોકલ માણસો બધી સેવા કરાય રહ્યા, એના માટે બધા પ્રયત્ન કરી રહ્યા આપણે. બરાબર. ટૂંકમાં ટૂંકમાં સ્થાનિક તરવૈયાઓ સિવાય હજી સુધી બીજી કોઈ ટીમ નથી આવી? ના, બીજી કોઈ ટીમ નહીં. પોલીસ સિવાય કોઈ નથી. પોલીસ આવી ગઈ પાછી. બરાબર. મામલતદાર રાપર મામલતદાર જાણ કરવામાં આવી તો એમના તરફથી શું? રાપર મામલતદાર ને મેં કીધું કે તમારા સરપંચ ને કહો તમારી પંચાયત માં તમે કયો વાત કરો કીધું. બરાબર બરાબર. એ મેં વાત કરી પાછી એમને. મેં મારી રીતે વાત કરી. બરાબર. મારે કીધું આપડે એજમાં આવે હું ત્યાં જઉં કીધું, તમે જાણ કરજો એને મામલતદાર ને. બરાબર. બરાબર. એટલે મતલબ કે આ 11 વાગ્યા નો દીકરો હવાના 9 વાગ્યા થી ગુમ થયો છે, અત્યારના 8 વાગે અત્યારે 8 વાગ્યા સુધી હજી એનો કોઈ પતો નથી. એમ ટૂંકમાં 12 કલાક થવા આવ્યા. બરાબર. એવું કહી શકાય ને? હા કહી શકાય. કહી શકાય બિનદાસ થી નકમ મને કહેજો પાછું. અને વહીવટી તંત્ર તરફ થી હજી સુધી કોઈ ટીમ હું કહી શકું તમે તારે બિનદાસ થી કહેજો, મારું નામ દેજો પાછું. એની આલાભાઈ હું શું કહું વહીવટી તંત્ર તરફ થી હજી સુધી કોઈ પણ એવી ટીમ તંત્ર થી એક પોલીસ ની મદદ મળી, બાકી કોઈ નથી મળી. બરાબર બરાબર. પોલીસ જાહેર કરજો પાછું, મારું રેકોર્ડિંગ કરી તમે મૂકજો પાછું. પોલીસ કોઈ ની મદદ હજી સુધી મળી નથી. હું એમ કહું છું પોલીસ ની મદદ એટલી જ મળી હશે કઈ ત્યાં વ્યવસ્થા ગોઠવી હતી. બાકી પોલીસ વાળા પિંજરા લેવા શું સુધી થોડ્યા છે. બરાબર. પિંજરા ગોતવા માટે મંડળીઓ આપણે દેશી ભાષામાં આપણે મંડળીઓ કહીએ ને. હા હા હા. એ મંડળીઓ પોલીસ વાળા ગોતવા ગયા છે, એ ગોતી લઈએ એ અમે એનો ઉપયોગ કરી લીધો પાછો. એમ પણ એમાં તો મળે નહીં ને બધા તરવી રાપર નગરપાલિકાની કોઈ ટીમ આવી હતી? કોઈ નથી આવી હજી સુધી. બરાબર.
અત્યાર સુધી નથી આવ્યો, હવે આવે તો કઈ કહેતો નથી પાછું. બરાબર, આભાર સરપંચ, આભાર સરપંચ માનવ થી વાત કરવા બદલ આભાર. અને બાપા મારું નામ રેકોર્ડિંગ કરી લેજો, બધું કરજો. બરાબર, હજી સુધી પોલીસ જોઈએ કોઈ નથી, પોલીસ મદદ કરી. આના માટે વહીવટી તંત્ર ની હવે તમે મારી વાત સાંભળો. ટૂંકમાં વહીવટી તંત્ર નું કોઈ પણ આવ્યું નથી, મુદ્દાની વાત એટલી છે. બરાબર, માનવ થી વાત કરવા બદલ ખુબ ખુબ આભાર આલાભાઈ, અને બાપભાઈ તમારો પણ ખુબ ખુબ આભાર. ઓકે, થેન્ક યુ. રમેશભાઈ નમસ્કાર. રમેશભાઈ, હું એમ કેતો હતો તમારા ગામમાં જે મહારાજના દીકરાની નર્મદા કેનાલ પાસે સાયકલ મળી છે સવારના 9 વાગ્યાથી અત્યારે 9 વાગ્યા સુધી, હજી કાંઈ પતો નથી એવા મને હમણાં જ માંડવાસા સરપંચ દ્વારા સમાચાર મળ્યા. આ વાતમાં તથ્ય શું છે અને એની પાછળનું સત્ય શું છે, કાંઈ માહિતી આપી શકશો? જી જી. અને ભચાઉની રેસ્ક્યુ ટીમ પણ સવારે 8 વાગે આવી જશે, રાત્રે તો કઈ કામ કરી શકીએ એવું છે નહીં પોઝિશન ત્યાં. બરાબર, એટલે મતલબ કે સવારના 9 વાગ્યાથી અત્યાર સુધી જે સ્થાનિક તરવૈયા હતા એમના દ્વારા લાશ શોધવાના પ્રયાસ કરવામાં આવ્યો. તમે ત્યાં સ્થળ ઉપર જ હાજર છે આખી રાત? બરાબર બરાબર. મતલબ આ છોકરાને વર્ષ કેટલા છે રમેશભાઈ? 18 વર્ષનો છોકરો છે. બરાબર. એના કારણ થી ધોને ચડી જાય છોકરા, સમજે? બરાબર, એટલે એનો મતલબ એવો સમજી શકાય કે આ સોશિયલ મીડિયા ના કારણે આવી કોઈ ચર્ચાઓ ત્યાં આવી કોઈ ચર્ચાઓ હતી એમ એવી? ના ના, ચર્ચા એટલે કે આખો ગેમ માં રમતો હતો આખો દિવસ છોકરો, સમજે? જી જી જી. બેઠો હતો સુમસામ, ઓછું બોલવું, એટલે કોઈ ઘરનું કોઈ પ્રોબ્લેમ નતું એને. સમજાય ગયું, મતલબ ઘરનો પ્રોબ્લેમ નતો ને એને કોઈ એમ કા કેનું ભણેલ? ના ના, એના ઉપર કોઈ જવાબદારી નથી એવડી બધી. સમજાય ગયું, સમજાય ગયું. એટલે બીજું કોઈ પ્રોબ્લેમ ઘરનું કે પરિવારનું કે એવડી બધી કોઈ જવાબદારી પણ નથી. સંકલન માં છે બરાબર, પણ હવાર થી અત્યાર સુધી નથી રાપર ફાયર બ્રિગેડ ની ટીમ આવી કે નથી મામલતદારે સંભાળી લીધી, નથી મામલતદારે સંભાળી લીધી, એ વાસ્તવિકતા છે ને? એમ એ વાસ્તવિકતા છે કે કદાચ રેસ્ક્યુ હવારે આવે તો મામલતદાર ને આવવું પડે. જી, એટલે ક્યાંક ને ક્યાંક રાપર મામલતદાર દ્વારા જે ગંભીરતાથી આ બાબત ને લેવી જોઈએ, એ લેવાની નથી, એ હકીકત છે ને? 100% રાઈટ વાત છે. જી 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 જી, એ રાઈટ વાત છે. માનવતા ની દ્રષ્ટિ એને આવવું પડે. હાજી હાજી હાજી, આવવું પડે. 100% ની વાત છે તમારી. જી, થેન્ક યુ રમેશભાઈ. અને ધારાસભ્ય શ્રી પણ આમાં ખૂબ ઇન્વોલ્વ છે, અને એમણે કલેક્ટર ને સરકાર શ્રી નું ધ્યાન દોર્યું છે. વિરેન્દ્રસિંહ ને મેં ફોન થી જાણ કરી હતી, અને એમણે તરત જ રિએક્શન લીધું છે અને સરકારમાં અને અધિકારીઓને દોડતા કર્યા છે. હવે તો મતલબ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય ની દરમિયાન ગીરી પછી તંત્ર ને દોડતું થવું પડ્યું છે, પણ પોતાની ફરજ સમજીને કઈ નથી કર્યું એવું કહી શકાય? એવું કહી શકાય? ધારાસભ્યના પ્રયાસ પછી ખૂબ દોડતા થયા છે. જી જી, થેન્ક યુ રમેશભાઈ માનવ થી વાત કરવા બદલ. નમસ્કાર રમેશભાઈ. નમસ્કાર ઘનશ્યામભાઈ, બારોટ. બોલો બોલો. મેં કીધું શું થયું ભાઈ તમારા ગામના દીકરાનો? રેસ્ક્યુ ટીમ ને બધા વેલા આવી ગયા છે, બે ટીમો ગાંધીધામ અને ભચાઉ. જી, એની શોધખોળ ચાલુ છે, પણ હવે પાણી છે ઓછું તો થયું છે. જી જી, એમની પ્રયત્ન કરે છે બધા. બરાબર, એટલે મતલબ કે કાલે સવારના 8 વાગ્યા થી કરીને અત્યાર સુધી કાંઈ પણ કાર્યવાહી આગળ વધી નથી, મતલબ કે તંત્રનો ધારાસભ્ય ધ્યાન દોર્યા પછી તંત્રની ટીમો આવી છે, પણ કાલનો આખો દિવસ તો તંત્રની નિષ્ફળતા આપણે ચોક્કસ કહી શકીએ કે નહીં? એટલે કાલે પછી આ લોકોને ફોન તો કર્યા, ધારાસભ્ય ફોન કર્યો પછી તરત દોડતા થયા. જી 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 જી. અને અત્યારે સવારના વહેલા આવી ગઈ છે ટીમો, એમ્બ્યુલન્સ છે ફતેગઢ પીએસસી જી, અને ગાંધીધામ ફાયર બ્રિગેડ અને ભચાઉ. બરાબર, અને મામલતદાર આવ્યા. નાયબ મામલતદાર છે ને રજામાં, મામલતદાર રજામાં છે ને? બરાબર, એટલે નાયબ મામલતદાર આયા છે ટૂંકમાં, પણ યાદે આયા છે.
જી 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 થેન્ક યુ રમેશભાઈ માન્યુ થી વાત કરવા બદલ.